હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? સરસ. બધા બેસી ગયા પાછા નોટ ને એવું લઈને લખવા ને? સરસ ભાઈ, વેરી ગુડ. ચલો હવે આગળ તમારું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે? હોમવર્ક ને બધું રેડી થઈ ગયું છે ને? સરસ. બધા વિષયનું હોમવર્ક કરો છો કે એક જ વિષયનું કરો છો? ગુજરાતી, ગણિત, અંગ્રેજી બધું કરો છો ને? સરસ. આપણે આમે રોજનું કામ રોજ કરવું જોઈએ, બરાબર ને? પછી બધું ભેગું થઈ જાય તો પછી આપણે કરી ના શકીએ ને? શું થઈ જાય? બધી પછી બાજુ પણ થઈ જાય, જેવા તેવા છે, ગંદા અક્ષરમાં પણ લખાઈ જાય ને? રોજનું રોજ જે વિડીયો તમને મળે છે, એમાંથી જે કામ આવતું હોય એ રોજનું રોજ તમારે કરી લેવાનું, બરાબર? ઘણા વિદ્યાર્થી એવું કહેતા હશે મમ્મીને કે હું નહીં કરું, આમ એવું નહીં કરવાનું. બેટા, કદાચ કોઈ વિદ્યાર્થીને ના ખબર પડે તો મમ્મીની બાજુમાં બેસાડી પૂછવાનું કે મમ્મી શું કરવાનું, એક લખ્યા પહેલાં એનું, તો પછી એવી એવી લાઈન તમારી બાજુમાં બેસીને કરવાની, બરાબર? પણ જેટલું બને એટલું જાતે કોશિશ કરજો. હા, એક લાઈન મમ્મી પપ્પા બની આપે, એડિંગ લગાવી આપે, તમને સૂચના લખી આપે, પણ પછી પછી બાકીનું કામ તો તમે જ કરજો જાતે. કારણ કે તમે નહીં લખો તો પછી શું કરશો? તમારે શીખવાનું છે ને, એટલે આપણે શીખવાનું છે તો આપણે જાતે લખવું પડે, બરાબર? મમ્મી પપ્પા લખીએ ચાલે નહીં, હે ને? ચલો હવે આગળ. હવે અત્યાર સુધીમાં આપણે કેટલા અલ્ફાબેટ શીખી ગયા? આપણે બધા શીખ્યા છીએ ને અલ્ફાબેટ, હા, એ થી લઈ એલ સુધી. ક્યાં સુધી? એ થી લઈ એલ. પણ એ થી ડી આપણે રિવિઝનમાં લીધેલું છે આગળ, બરાબર? એ બી સી ડી એક એક લાઈન મેં તમને આગળ નોટમાં કરાવી હશે, પહેલાં આપણે એકવાર રિવિઝન આવેલું છે, બરાબર? જો એ લાઈન તમે જેમ લખી તો આપણે અત્યારે ડી થી ડી સુધી કમ્પ્લીટ છે રિવિઝનમાં. હવે ઈથી ચાલુ કરવાનું છે, આજે ઈથી એલ સુધી, ત્યાંથી ઈ ફોર એલિફન્ટ, ધી એલ ફોર લાયન સુધી આપણે રિવિઝન કરવાનું છે. તમને એમ થાય કે મેમ રિવિઝન કે જે આ તો બધું લખાવેલું છે મેમે, હા, રિવિઝનનો મતલબ જ એ થાય કે તમે આગળ જે વસ્તુ શીખી ગયા છો એ જ વસ્તુ પરથી આપણે એને રિપીટ કરવાની, બરાબર ને? સરસ. ચલો હવે ફટાફટ લખીશું. તમારી નોટને રેડી કરી દો, હું મારું બોર્ડ પણ રેડી કરી દઉં, બરાબર? ચલો, ડાયમો તમારે દોરવાની બાકી હોય તો ડાયમો દોરી લેજો. બે પેજમાં દોરવાનું થશે. કેટલા પેજમાં? બે પેજમાં લાઈન દોરવાનું થશે, બરાબર? કેટલા પેજમાં? બે પેજ. નોટના ધ્યાન રાખજો, કારણ કે એક પેજમાં તમારી લાઈનો ઈ થી એલ નહીં આવે, એટલે અહીંયા તમારે આવા બે પેજ હોય એમાં તમારે અહીંયા હેડિંગ લગાવી દેવાનું, એ થી ઈ થી એલ. એ થી ડી પતી ગયો છે, હવે શું બાકી રહ્યું? ડી પછી ઈ થી એલ પુનરાવર્તન, એ હું બોર્ડમાં લખીશ, બોર્ડમાં જોઈને તમે લખી શકો છો, બરાબર? પછી અહીંયા બી લાઈન દોરો, અને અહીંયા જ્યાં હેડિંગ હોય ને એની સામે લાઈન છોડી દેવાની, એમાં લખવાનું નથી. તમારું એ ટી બી સી ડી જે બી તમે પુરાતન નોટમાં લાઈન કરો એ અહીંયાથી ઈથી ચાલુ થશે. આપણે ક્યાંથી? ઈ ફોર એલિફન્ટ સ્ટાર્ટ થશે લાલી લીલી બાજુમાં, એની સામેની લાઈનમાં આખી સળંગ લાઈન આવી જોઈએ. આ બાજુની પહેલી લાઈન છોડી દેવાની, કારણ કે અહીંયા સૂચના હોય પછી તમે અહીંયાથી ઉપરથી ચાલુ કરો એ સારું ના લાગે. બંને પછી આખું કંઈ એક જ સરખો હોવું જોઈએ, કેવું? એક જ લાઈનમાં, હે ને? તો આ બાજુની ઉપરની પેજ છોડી દેવાનું, અહીંયા એડિંગ નહીં લગાવવાનું, અહીંયા એક જ બાજુ લગાવવાનું છે, બરાબર? એવું તમને બતાવ્યું. લાઈન દોરી લઈએ, ચલો. લાલ વાદળી વાદળી તો આપણે ખબર જ છે ને, બરાબર? હવે તો ભાઈ બધાને ખબર પડી ગઈ છે નહીં? મને ધ્યાન આપજો, દરેક એવું નથી, રોજ આપણે સાંજે જમી અને સૂઈએ ને ત્યારે આપણે શું કરવાનું? કારણ કે એ વખતે તો આપણે થાકી ગયા, આખો દિવસ ગમ પછાડા કર્યા હોય, તોફાન કર્યું હોય, મસ્તી કરી હોય, હે ને? એટલે સાંજે તમે થાકી જાઓ બધા, પણ થાકી જઈએ ત્યારે આપણે સૂઈએ ને ત્યારે એક વખત રોજ એકવાર એબીસીડી વાંચી લઈએ, એકવાર અંગ બોલી લઈએ, રોજ ડેલી ફિક્સ જ કરી દેવાનું કે ભાઈ આપણું કામ પૂરું થયું, હવે આપણે સુવા જઈએ છીએ. સૂતા પહેલાં રોજ એકવાર કક્કો, એકવાર એકડી જે તમે અંગ, અને એકવાર એબીસીડી, આ ત્રણ રોજ એક એકવાર વાંચો, ડેલી વાંચવા, પછી સુઈ જવાનું. નિયમ જ કરવાનો, ચલો એકવાર એબીસીડી વંચાઈ ગઈ, એ થી જ્યાં સુધી એકવાર અંગ તમારી જીવી ચાલે એ વંચાઈ ગયા, અને કક્કો, આ ત્રણ વસ્તુ રોજ તમારે રાત્રે વાંચવાનું. એટલે તમે રોજ એક એક એકવાર વાંચશો ને તો બી તમારે થોડા દિવસમાં તો એકદમ પાકું થઈ જશે, હા. તમારે બેસી પછી વાંચવાનું વાત પાકું કરતું કરવું નહીં પડે, એક એક વાર જ વાંચવાનું હોય છે. અને બહુ એવું લાગે તો સવારમાં વહેલા ઉઠીને વાંચવાનું, આપણે સવારમાં બહુ યાદ ગમતું રહે વાંચીએ ને એટલે, બરાબર? હવે આજે આપણે શું કરવાનું છે? પુનરાવર્તન, બરાબર ને?
મિત્રો જે પુનરાવર્તન કોને કહેવાય આપણે આગળ શીખી ગયા એ જ વસ્તુને ફરીથી રિપીટ કરવી અથવા ફરીથી શીખવું એને શું કહેવાય પુનરાવર્તન કહેવાય બરાબર ને તમને બધાને ચલો મેમને પણ લાઈન દોરાઈ છે ચલો મારી લાઈન રેડી થઈ ગઈ ચલો પ્લાન બી તમારી દોરવાની છે ઈઝી સ્ટાર્ટ થશે ક્યાંથી ઈ ફોર એલિફન્ટ ક્યાં સુધી બરાબર ને ક્યાંથી થશે ઈ એફ જી એચ આઈ જે કે અને એલ તમારે પણ આ રીતે જ લાઈન દોરવાની છે આપણે ક્યાંથી લખાશે બોલો અને લખો હવે આપણે ઈ ફોર એલિફન્ટ લખીશું હે ને તમને તો આવડે છે કાં તો આપણે આગળ શીખી ગયા છીએ ચલો દરેક ઊભી લાઈન બનાવશે મારી સાથે મેં બનાવી છે આપણે ઈ બનાવવાનું છે ચલો લાઈન બનાવીએ નીચે પણ લાઈન આની સામ સામે લાઈન અહીંયાથી અહીંયા સુધી અને વચ્ચેની લાઈન થોડી નાની બરાબર ને કેવી નાની દેખાય છે વિદ્યાર્થી મિત્રો ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી સિદ્ધાય જો અહીંયા બંને લાઈન સામ સામે સરખી ઈ ફોર એગ એટલે ઈંડું થાય ઈંડું આપણને કોણ આપે મરઘી કોણ આપે મરઘી મરઘી જોઈએ છે ને હા આપણે મેં તમને આલ્ફાબેટમાં બતાવી છે બરાબર ચલો ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી બરાબર તો આપણે આ ઈ ફોર એલિફન્ટનું આપણે લાઈન પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે ક્યાં બનાવવા લાઈનમાં જવાનું છે ઈ પછી ધ્યાન આપજો જ્યારે પછીનો અલ્ફાબેટ આવે ત્યારે આ વસ્તુ કાચ ઈ પછી કયો અલ્ફાબેટ આવશે એફ ઓર ફી શું આવશે તો ચલો મારી સાથે લાઈન બનાવો ઊભી લાઈન બરાબર ને પહેલા ઉપર લાઈન થોડી મોટી લીલી લાઈન ઉપર આ લાઈન થોડી નાની આવશે ધ્યાન આપજો એફમાં ઉપર લાઈન મોટી અને આઈનાથી અડધી એફ ઓર ફિશ ફિશ એટલે માછલી બરાબર ને એની સાથે તમને યાદ છે ને બીજા પણ ચિત્રો તમને કયા હતા એફ ઓર ફેટ એફ ઓર ફોક્સ હે એફ ઓર ફિશ થાય ને ઘણા બધા ચિત્રો થાય ચલો એફ ઓર ફિશ ફિશ એટલે માછલી એફ ઓર ફિશ ફિશ એટલે માછલી એફ ઓર ફેટ ફેટ એટલે પંખો બરાબર હવે એફ પછી શું આવે એફ પછી શું આવે ધ્યાન આપજો હું બોલું છું એફ પછી જી ફોર ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે
દાસ ને જેને હજી પણ જી નામ લેવે ધ્યાન આપે બરાબર જો અહીંયા ખાલી યાદ સી બનાવે છે ઉપર અંદર ટર્ન કરો બહાર નીકળો અને લાઈન ક્રોસ કરો અહીંયા નાસી લાઈન જી પર ગ્રેપ્સ ગન બરાબર જી પર ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ બોલો જી પર ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ G for grapes, grapes એટલે દ્રાક્ષ G for gun, gun એટલે બંદૂક G for gun, gun એટલે બંદૂક G for grapes, બોલાય ને શું બોલાય G for grapes બોલાય બધાને બોલાય ને હા અને આ તો તમને ખ્યાલ છે ને આપણે શું શીખીએ છીએ અંગ્રેજી બરાબર શું શીખીએ છીએ અંગ્રેજી વિષય તો તમને ખ્યાલ છે ને હા ધ્યાનમાં છે હે ને બરાબર શું હવે G for grapes પછી શું આવશે H for house. શું આવશે? H for house. House એટલે ઘર. શું થશે? House એટલે ઘર. બરાબર? અને H for home. Hen. House. બરાબર? Horse. Head. કેટલા બધા ચિત્રો છે કેટલા બધા અક્ષર થાય છે બરાબર એના સિવાય પણ હજી ઘણા બધા છે પણ જો આટલા બધા તમને બોલવા જઈએ તો પછી તમારે શું થઈ જાય દિમાગ પર તો ભાજી પણ થઈ જાય F for fat, F for fish, બીજું જે કે લેટર હોય તમે બોલો જે કે F ના હોય કે G ના હોય તમે જે લેટર બોલો બધું ભેગું થઈ જાય બરાબર ને આ તો થોડું તમને માહિતી કરી દઈએ કે આ આ તમારે આલ્ફાબેટ સામે આ ચિત્રો આવે આ ચિત્રો તમારે આ કરવાની ઉંમર તમને ધ્યાનમાં દોરીએ બરાબર પણ વસ્તુ જોવાનું કે મેં આપેલા ચિત્ર કોઈ એવું આવી ગયું બક્ષિસમાં કે માં નોટમાં અમે દોરે તમને ખ્યાલ ના આવે તો એટલે હું બધું ધ્યાન દઉં દઉં છું એચ ફોર હેન્ડ હેન્ડ એટલે માર્ગી એચ ફોર હેન્ડ હેન્ડ એટલે માર્ગી એચ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો શું થશે હોર્સ એટલે ઘોડો બરાબર એચ થઈ ગયો આ બંને લાઈન સરખી સરખી એકની નીચે એક બનાવજો બરાબર હવે કયો આલ્ફાબેટ આવે ભાઈ આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ બરાબર આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ બરાબર ને શું થશે આઈ ફોર આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ પછી બીજું શું થાય હા આઈસ્ક્રીમ પછી તમારે બીજું શું થશે ઇંકબોર્ડ શું થશે ઇંકબોર્ડ જેમાં ઇંકબોર્ડ આઈ ફોર ઇંકબોર્ડ આઈ ફોર ઇંકબોર્ડ થાય ને આઈ ફોર આયરન આયરન એટલે ઇસ્ત્રી આપણા બધાના ઘરમાં હોય છે ને આઈ ફોર આયરન આયરન એટલે ઇસ્ત્રી ચલો હવે આઈ પછી આઈ ફોર આઈસ્ક્રીમ પછી કયો આલ્ફાબેટ જે ફોર જોકર શું થશે જે ફોર જોકર જોકર એટલે જોકર જે ફોર જોકર જોકર એટલે જોકર બરાબર
G4 joker G4 joker joker એટલે joker બરાબર કોઈ આલ્ફાબેટ જરૂર આ G4 joker જે પછી કયો આલ્ફાબેટ આવશે K4 Kite, kalau alfabet apa sih? K for kite, kite itu patang. K for kite, bertujuan jemu bolu cune. Oh bolu cune, ini kemarin pun bol mang je. Ane moli nih, lakukan je. K for kite. બરાબર તમને સમજાય છે વિદ્યાર્થી મિત્રો જે હું પણ બોલું છું ને જેટલા આલ્ફાબેટ હું લખું છું એટલા હું બોલું છું તો તમારે પણ લખતું જવાનું છે બોલતું જવાનું છે દરેકે કે પછી કયો આલ્ફાબેટ એલ ફોર લાયન ધ્યાન આપજો તમે ગમે તે લાઈન જોઈન્ટા જો અહીંયા કેમાં બરાબર જ્યાં લાઈન જોઈન્ટ થતી હોય ત્યાં છૂટી ના પડે લાઈન જ્યાં વચ્ચેથી લાઈન કરવાની હોય ખૂણો પડતો હોય જો આ બધું આમ વ્યવસ્થિત બનાવજો લાઈનની બહાર ના નીકળે બરાબર અહીંયા નીચે આમ જ્યાં જોઈન્ટ કરો વળાંક આ લાઈનની બહાર નીચે ના આવી જાય આ કે અહીંથી લાઈન કરીને અહીંયા પહેલાં ને એની પાછું અહીંયા વેલ કરે છે તો અહીંયા સુધી બરાબર ત્યાં સુધી અહીંયા અહીંયાથી બી તમે જો આડી લાઈન કરો છો તો શું થશે L for lion, lion એટલે સિંહ સિદ્ધાર્થ lion એટલે સિંહ થાય ને થાય કે ના થાય હા સિદ્ધાર્થ L for lion બરાબર હવે L for lion થાય તમે આપણે જે ભૈસલ પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીઓ એમને આપણે બધાએ ખબર છે પેલા પ્રવાસમાં ગયા ત્યાં આપણે લાયનનું એક મૂવી જોયેલું અને સિમ્બા નાનું લાયનનું બચ્ચું હોય છે એ ખબર છે સિમ્બાવાળી ફિલ્મ તમે ઘરે પણ કદાચ જોઈ હશે એમાં કેવો સિંહ હતો અને સિંહ ક્યારે જંગલમાં ક્યારે જંગલમાં બરાબર ને એ તો રાજા કહેવાય ને ભાઈ સિંહને તો સિંહ કોણ છે જંગલનો રાજા તમે બધા પણ સિંહ છો છો ને કેવા છો સિંહ જેવા છો ને તમે બધા સરસ કઈ વાંધો નહીં હવે આપણે આને વાંચન કરવાનું છે લખ્યા પછી કોઈ બી વિષય હોય અંગ્રેજી ગણિત ગુજરાતી તમે ગમે તે વિષયનું હોમવર્ક કર્યું હોય બરાબર છે કે તમે નોટબુક બનાવી દીધી હોય એ લખ્યા પછી એનું વાંચન જરૂરી છે અને એ ફરજિયાત થોડું થોડું તો વાંચવાનું રાખવાનું જેમ જેમ આપણો કોર્સ અભ્યાસક્રમ આગળ થતો જાય એમ તમે થોડું 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 વાંચન આવડતું જાય પણ જો તમે બિલકુલ નહીં વાંચો તો પછી તમને વાંચન નહીં આવડે અને સિનેમા તો આપણને વાંચતા આવડી જ જાય આવડી જાય ને કારણ કે હવે શું આપણે માત્રાઓ જેવું તમારે ચાલુ થઈ ગયું છે ને માત્રાઓ જેમ જેમ આવશે એક એક માત્રાઓ એ પ્રમાણે શીખતું જવાનું જ્યારે વર્ષ કોર્સ પૂરો થાય ત્યારે આપણે બધી માત્રાઓ છે ને આપણે સિનેમા જ વાંચન આવડી જાય બરાબર ચલો હવે આપણે અહીંયા વાત કરીએ અહીંયા સુધી એકવાર આપણે વાંચન કરીશું બરાબર ને હા વાંચીશું ને સરસ ચલો આ કયો આલ્ફાબેટ છે એ ફોર એલિફેન્ટ એલિફન્ટ એટલે હાથી હાથી બહુ મોટું પ્રાણી બરાબર કોઈ પૂછે કે સૌથી મોટું પ્રાણી કયું હોય તો કહેવાય હાથી શું કહેવાય હાથી હાથી તો કેટલું ઊંચું હોય મોટું પ્રાણી હોય ને હાથીભાઈની કેળા તો બહુ ભાવે હે ને હા ચલો એ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી E for egg, egg એટલે ઈંડુ બરાબર F for fish, fish એટલે માછલી F for fan, fan એટલે પંખો F for fox, fox એટલે શિયાળ બરાબર તમારે આ રીતના રીડિંગ કરવાનું કે વાંચવાનું છે G for grapes, grapes, it's
bandu G4 sudah se girl girl એટલે છોકરી બરાબર ને તમને તો ખ્યાલ જ છે આપણે આગળ બતાવવાનું શીખી ગયા છે આગળ આ શું છે પુનરાવર્તન એ જે વસ્તુ આપણે શીખી ગયા છીએ એને ફરીથી એકવાર શીખવાનું એને પુનરાવર્તન કહેવાય એ પર યાદ કરવાનું ફરીથી હે ને તમને એમ કહો ચાલો ભાઈ મેં કહેતા બધું લખાવ્યું છે ને આજે ફરીથી લખાવું એમને પણ આપણે શું હતું કે એ એક લેટર બે પેજમાં લખતા હતા અને આજે બધા એક પેજો એક બે ત્રણ ચાર વખત છે અત્યારે તમારી નોટમાં પાંચ છ વખત આવી જશે એટલે ચાર પાંચ વખત છે બરાબર એક એક જ લાઈન લખવાની તો ફટાફટ લખાય છે બરાબર ના લાગે લાગે કઈ નહીં ચલો એચ ફોર હાઉસ હાઉસ એટલે ઘર એચ ફોર હેન્ડ હેન્ડ એટલે માર્ગી H for horse, horse એટલે ઘોડો. H for hat, hat એટલે ટોપો. I for ice cream એટલે ice cream. I for inkboard, inkboard એટલે મેં તમને બતાવ્યું સાઈન ઓફ કયો ચાર્ટમાં પણ છે અહીંયા જો લખાય છે અને તમને inkboard યાદ ના રહે તો આઈસ્ક્રીમ તો બધાને યાદ જ રહે ને I for ice cream બોલવાનું હે ને I for ice cream J for jug J for jug J for jocker એટલે jocker J for jug J for jug એટલા બોલો તો પણ ચાલશે K for kite kite એટલે પતંગ K for king king એટલે રાજા K for kite kite એટલે સમડી શું થશે સમડી K for king king એટલે રાજા રાજા થાય ને મુગટવાળા હોય ભાઈ હે ને ચલો હવે L for lion lion એટલે સિંહ L for lion lion એટલે સિંહ L for lamb lamb એટલે દીવો L for lamb lamb એટલે દીવો થાય ને તમારે પણ અહીંયાથી લઈ આજથી નોટમાં લાઈન બનાવી આજે કે આટલું લખવાનું છે બરાબર અને આજના જે મેં તમને વાંચન કરાવ્યું ને એટલા તમારે વાંચવાનું પણ છે કે જે આપણે લખ્યું હોય એ વાંચન થાય તો એ વસ્તુ આપણને આવડી જાય બરાબર ને હા સરસ અને આપણે શેમાં લખીશું નોટમાં શેમાં નોટમાં આ વસ્તુ હજી કહું છું ધ્યાન આપજો આપણે આજે બુકમાં એબીસી બુકમાં લખવાનું નથી બીજી વાર નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું એમાં નોટમાં લખીશું બરાબર વિડીયો પણ અત્યારે આજને શેમાં લખીશું નોટમાં બરાબર કોઈ એમ ના કે ભાઈ નોટમાં ને બુકમાં બરાબર એટલું બધું હોમવર્ક તમને નથી આપવાનું તમારે ખાલી નોટના એક જ પેજ થશે એક એક લાઈન આ રીતે નોટમાં લખી દેવાની બરાબર તમારે આવી લાઈન દોરો ને એટલે મમ્મી એવી લગાવી આપણે ત્યાંથી અહીંયા ત્યાં આટલા સુધી એક જ એક એક લાઈન કરવાની છે બરાબર બીજું કરવાનું નથી એટલે તમારે બે પેજ થશે બરાબર ને ચલો હવે અહીંયા મને કોઈ ઓળખીને બતાવશે તમે ભૂલી ગયા બોલો તો અલગ અલગ આલ્ફાબેટ બતાવીશ હા હવે એ પછી બી બી પછી સી હું લાઈનમાં નહીં બતાવું હું તમને આડાવડા આલ્ફાબેટ બતાવીશ એ તમારે ઓળખવાના છે કે આ કયા આલ્ફાબેટ છે ચિત્ર સાથે આ કયો છે એ ફોર એપલ છે ને હવે તો એ પછી બી નહીં આવે આડાવડા આલ્ફાબેટ હશે એમાંથી તમારે જોવાનું બરાબર કે ભાઈ શું છે વ્યા કયો છે આલ્ફાબેટ ચિત્ર કયું છે સી ફોર કારનું છે પણ કારમાં મેં તમને કહ્યું કોઈ કેમ કે મેમ કેટ કેટ એટલે તો બિલાડી થાય બરાબર પણ કાર કેટ કેક કેપ કાઉ ગાય ઘણું બધું થશે એટલે પછી એવું ભૂલ ના થાય આગળ આ કોણ છે બકરી જી ફોર કોટ જી ફોર ગ્રેપ્સ બરાબર ને તો આવા અલગ અલગ ચિત્રો આડાવડા મેં તમને
તમને બતાવીએ કાતો આડાવડા તમને કોઈ પૂછે બરાબર આ તો તમને ખાલી સમજવા માટે કે તમને બતાવ આડાવડા કોઈ આવે તો તમને એની ઓળખ હોવી જોઈએ બરાબર આ બધું બેઝિક આ બધું પાયો છે આપણો આ પાયો પાકો હોય ને તો તમે પછી આગળ જ્યારે મોટા ધોરણમાં જાઓ ને પહેલાં સિનિયર પછી પહેલાંમાં જશો એ બધું તમને ફટાફટ આવડશે ત્યાં તમે પાછા નહીં પડો એટલે આ સિનિયરમાં જે વસ્તુ શીખવાની એ પાકું શીખી જવાનું બધું અહીંયા હે ને ચલો બધું હોમવર્ક ને એવું કરી લેજો હા.